નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 માં આજે લેક્ચર છે મિત્રો 15. આજના લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ નંબર 4 નો અભ્યાસ કરીશું મિત્રો. તો ચલો દેખજો, રકમ પહેલા સમજીએ. કોઈ એક કણ નું સ્થાન r સદિશ બરાબર 3t i કેરેટ પ્લસ 2t સ્ક્વેર j કેરેટ પ્લસ 5 k કેરેટ વડે અપાય છે, જ્યાં ટી સમ આપે છે મિત્રો સેકન્ડ માં, અને સગુણકો ના એકમ એવી રીતે લઈ કે જેથી આર સદીશ મીટર માં મળે છે. તો પહેલો પ્રશ્ન, કણ નો વેગ વી સદીશ ટી અથવા પ્રવેગ એ સદીશ ઇન્ટુ ટી શોધો, અને બી ટી બરાબર 1 સેકન્ડ માં વીટી નું મૂલ્ય અને દિશા શોધો. 1 સેકન્ડે વીટી નું મૂલ્ય અને દિશા શોધો. આ રીતે છે મિત્રો. હવે અહીંયા આપણને મિત્રો આર સદિશ આપે છે, સમજજો. એક્સ્ટ્રા પોઈન્ટ છે, આર સદિશ ગમે તે આપ્યો હોય, આર સદિશ નું માની લો કે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ સ્વરૂપે આપ્યો પ્લસ કે ઝેડ કે કેરેટ, આ રીતે છે. આર સદિશ છે, આવો કોઈ પણ સદિશ આપેલો છે. તો એનો વેગ શોધવો હોય તો સમીકરણ શું હતું મિત્રો, યાદ કરજો. વી સદીશ બરાબર ડીઆર સદીશ અપોન ડીટી. એનું વિકલન કરીએ અંતરનું, સ્થાન સદીશનું, સ્થાનાંતર સદીશનું, ત્યારે આપણને વેગ મળે છે. અને એ વેગના જવાબનો ઘટક લઈશું તો વીએક્સ આઈ કેરે પ્લસ વીવાય જે કેરે પ્લસ વીઝેડ કે કેરે થાય. અને એ ઘટકનું ફરીથી આપણે વિકલન કરીએ મિત્રો, એ સદીશ બરાબર ડીવી સદીશ અપોન ડીટી, ત્યારે આપણને મિત્રો શું મળે, પ્રવેગ મળે છે. તો એક્સ આઈ કેરે પ્લસ એ વાય જે કેરે પ્લસ એ જે કે કે, આ રીતે શોધી શકાય. ક્લિયર? અને ક્યાંક મૂલ્ય શોધવા હોય તો મૂલ્ય માટે લેજો મિત્રો, વેગનું મૂલ્ય શોધવું હોય તો વી બરાબર અંડરરૂટ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર, ત્રિ પરિમાણ માટે છે. એ રીતે ધારો કે પ્રવેગનું મૂલ્ય શોધવું હોય મિત્રો, તો a બરાબર અંડર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર, આ રીતે આપણે મૂલ્ય પણ શોધી શકીએ. ક્લિયર? તો હવે આપણે એક્ઝામ્પલ ની શરૂઆત કરીએ મિત્રો. ચાલો ધ્યાનથી લેજો. પહેલું, આર સદિશ પહેલા કિંમત શોધીએ વેગ અને પ્રવેગ. તો આર સદિશ બરાબર 3t i કેરે પ્લસ 2t સ્ક્વેર j કેરે પ્લસ 5 k કેરે, સમીકરણ નંબર 1. સમય t ની સાપેક્ષે વિકલન કરતા, સમય t ની સાપેક્ષે 1 નું વિકલન કરાવ્યું હતું, તો v સદિશ બરાબર પેલો વેગ મળશે, v સદિશ બરાબર dr સદિશ અપોન dt, d અપોન dt r ની કિંમત મૂકો મિત્રો 3t i કેરે પ્લસ 2t સ્ક્વેર j કેરે પ્લસ 5 k કેરે. ચલો વિકલન કરાવજો, ત્રણ કેવાય, ટી વગરના બધા પદ અચલ, ત્રણ અચલ, ટી નું ટી ની સાપેક્ષે વિકલન મિત્રો કેટલું થાય, 1. તો આપણે આ 1 લખ્યા, આઈ કેરેટ આઈ કેરેટ પ્લસ પ્લસ 2 અચલ, ટી સ્કેર નું વિકલન શું થશે મિત્રો, પહેલા ટી નું કર્યું હવે ટી સ્કેર નું કર્યું, ટી સ્કેર નું શું થાય, ઘાત આગળ એક ઘાત ઓછી, તો 2t આ વિકલન કરેલા સ્કેર છે, 2t પાછળ જે કે પ્લસ 5 અચળ, કશું વધ્યું ના એટલે 1 કહેવાય, 1 નું વિકલન શું થાય મિત્રો, અચળ કિંમત હોય તો 0 k, એટલે છેલ્લું સ્ટેપ આપણું મિત્રો શું થઈ જાય છે, 0. આ ખાસ ધ્યાન રાખજો. માટે v સદિશ બરાબર કેટલા વધશે, v સદિશ બરાબર 3i કેરેટ પ્લસ 2 દુ 4t j કેરેટ કહી શકાય, સમીકરણ નંબર 2. તો આ વેગ સદિશ મળે. ક્લિયર મિત્રો? તો આપણે વેગ આવી ગયો, હવે પ્રવેગ લાવવો છે. તો પ્રવેગ માટે શું યાદ રખાયું, એ સદિશ બરાબર ડીવી સદિશ અપોન ડીટી, વેગ સદિશ નું ફરીથી સમય ટી ની સાપેક્ષે વિકલન કરતા. ચલો વિકલન કરાવો, તો એ સદિશ બરાબર ડીવી સદિશ અપોન ડીટી, તો ડી અપોન ડીટી, વી ની કિંમત મૂકી કાઢો 3i કેરેટ પ્લસ 4t જે કેરેટ, ચલો વિકલન કરાવજો, 3 અચળ, કશું નથી એટલે પેલા કહેવાય 1, 1 નું વિકલન શું થશે મિત્રો, 0 થાય, 1 નું વિકલન શું થાય, 0 થશે, એટલે આખું સ્ટેપ આપો શું થઈ જાય મિત્રો, 0 કે 4 અચળ,
टी नो विकलन शू थे मित्रों एक तो आप एक लखे जे कैरे सादु रूप आप दियो तो आई कैरे जीरो थे क्या फोर जे कैरे जे कैरे आया इतने धन वाई दिशा में हो कम तो चार कर तो ए सदिश बराबर फोर जे कैरेट मिले तो वेग मिली गयो प्रवेग मिली गयो आ रीते अपने वेग और प्रवेग सुधी सकते मित्रों आगे जाइए बीजो प्रश्न एक सेकंड में वी सदिश नो मूल्य और प्रवेग नो वधारानो तमने समझाईशु चलो देखो वी सदिश अहींथी लईए समीकरण बे मांथी 3i कैरेट प्लस 4t j कैरेट लई लीधा मित्रों एना अंदर t बराबर एक सेकंड मुकता अंदर मुकाई दे ज्या t देखाय त्या एक मुको मित्रों ज्या t देखाय त्या एक मुको तो आ t छे त्या एक मुकीशु तो चलो देखो वी सदिश बराबर 3i कैरेट प्लस 4 t ની જગ્યાએ 1 वन मुकी दीदा मित्रों जे के तो किला दसी वी सदिश बराबर त्रण आई केरे प्लस फोर जे केरे कही है तो आ थे गया अपना वेग नु सादु वेग समीकरण मिली गयु हवे एनु मूल्य शोधवो मित्रों शू थाय मूल्य माटे मान वी बराबर अंडर रूट वी एक्स स्क्वायर प्लस वी वाई स्क्वायर वी एक्स केटला तो 3 नो वर्ग वी वाई केटला 4 नो वर्ग 3 नो वर्ग वत्ता 4 नो वर्ग 3 नो केटलो 9 वत्ता 4 नो 16 9 वत्ता 16 25 अंडर रूट 25 એટલે કેટલા 5 મીટર પર સેકન્ડ મળે છે મિત્રો તો આપણને વેગ મળી ગયો હવે જો પરિણામી વેગ નો x અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા છે તો tan થીટા બરાબર મિત્રો સમીકરણ યાદ રાખજો vy / vx vy ઘટક કયો તો 4 vx કયો તો 3 4 / 3 ભાગાકાર કરજો 1.33 33 33 થશે પાછળ 33 આવશે थीटा बराबर tan इनवर्स 1.33 33 તમે તમારા ટેબલ ની અંદર કિંમત જોઈ શકો છો એટલે ટેબલ પ્રમાણે એક્ઝેક્ટ જે કિંમત આવતી હતી તમે લખી શકો છો અંદાજે થીટા બરાબર 53 અંશ અને ઉપર કઈ કરાવશે આપણે મે બુક પ્રમાણે લખ્યું છે 8 કરા બાકી તમારે જે આવતી હોય એ લખવાની થીટા બરાબર 53 અંશ x અક્ષ સાથેનો ખૂણો 53 બનાવે છે આ કોની વાત કરી વેગ સદિશ ક્લિયર પ્રવેગ કીધું નથી પણ આપણે પ્રવેગ એ લઈ શકીએ તો પ્રવેગ નું સમીકરણ લેજો a સદિશ બરાબર 4j કેરે તો t બરાબર 1 સેકન્ડ ઉપર અંદર t તો છેદ દે પણ તોય આપણે કીધું છે 1 સેકન્ડ માટે પ્રવેગ શોધો તો a સદિશ બરાબર 4j કેરે સમીકરણ થઈ ગયું મૂલ્ય શોધવું હોય તો a બરાબર કયો ઘટક છે y j એટલે y કહેવાય તો અહીંયા શું લખીશું ay સ્ક્વેર શું લખીશું મિત્રો ay સ્ક્વેર બરાબર અંડર રૂટ 4 નો વર્ગ 4 નો વર્ગ કેટલો થાય મિત્રો 16 એનું વર્ગમૂળ કાઢો પાછા 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ રીતે પ્રવેગ શોધી શકાય છે આવો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય મિત્રો તો આ રીતે તમે શોધી શકો છો આનો સ્ક્રીનશોટ લઈ તમારે લખી કાઢવાનું આગળના લેક્ચરમાં સમતલમાં નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણો વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો